નાખવા માટે આડેધડ ખેતરો ખોદી નાખવામાં આવ્યા વર્ષોથી કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતો લાચાર બન્યા દ્રશ્યો છે અમરેલીના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ નામની કંપની અમરેલીના લોટપુરથી કોડીનારના છારા બંદર સુધી નાખી રહી છે ગેસની પાઇપલાઇન વર્ષ બે હજાર માં તો એક વખત પાઇપલાઇન નાખી હવે ફરી બીજી વખત પાઇપલાઈન નાખવામાં આવી રહી છે ખેડૂતોના મતે તેમની મહામુલી જમીનમાં આડેધડ ખોદકામ કરાતા ખેડૂતોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે ક્યાંક ખાડા ખોદી નાખાયા તો ક્યાંક માટીના ઢગલા કરી દેવાયા ખેડૂતોએ આરોપ લગાવ્યો કે ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ ત્યારે લેખિતમાં બાહેધરી અપાઈ હતી કે પંદર જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરી દઈશું પણ પણ ચોમાસું આવી ગયું ત્યાં સુધીમાં કામગીરી પૂર્ણ ન થતા તેઓ ખેતી કરી શકતા નથી મોટા માણસા ગામના સરપંચે આરોપ લગાવ્યો કે કંપનીવાળાઓ પોલીસનો ઉપયોગ કરી ખેતરમાં બળજબરીથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરે છે આ તરફ કંપનીના સુપરવાઇઝરનું કહેવું છે કે વરસાદના કારણે કામ અટકેલું છે વરસાદ બંધ થશે ત્યારબાદ કામગીરી પૂર્ણ કરાશે અત્યારે હું અમારી જગ્યા ઉપર ઊભો છું ત્યાં જીએસપીએલ ગેસનું કામ લગભગ સાડા ત્રણથી ચાર મહિનાથી ચાલે છે ઉનાળામાં આ લોકોએ કામ ચાલુ કર્યું છે ઉનાળું અમને વળતર આપેલું છે પછી આવ્યું ચોમાસું તો એનું કોઈ વસ્તુ આપેલી નથી અને કોઈ સાંભળતું નથી જ્યારે કહી ત્યારે એમ કહે છે કે તમને મળી જશે અને અહીંયા કોઈ સામું જોતું નથી ઉપરના અધિકારીઓ આવે છે તો એમ કહે છે કે તમને મળી જશે देर के कारण क्या है सर ये बारिश का मौसम है वो खेती वाले बोल रहे हैं कि अपना जो है खेत जो है ये मिट्टी खराब हो रही है इसके लिए थोड़ा सा ये बारिश बंद हो जाता है तुरंत हो जाता है काम जो है हो जाएगा इसमें कोई दिक्कत नहीं है वो तो माटी का वो वो पत्थर पड़ा है सर तो उसके लिए जो है ये खेत में ट्रैक्टर जा नहीं रहा है और बारिश जो ही खुलता है तो वो चला जाएगा वो पूरा खत्म हो जाएगा वो पानी बस वो खाली जो है ये बारिश दो दिन खुल जाए સૂક જાયક્ટર ચલાઈ લાગે ખતમ હોય ગા આ ઉનાળા વાતનું કામ ચાલુ છે જીએસપીએલની પાઇપલાઇન નાખવાનું આ સારાથી લોટપુર પાઇપલાઈન જાય છે બે હજાર તેરમાં પાઇપલાઈન નાખવામાં આવેલી પહેલાં ત્યારે ખેડૂતોએ પાંચ વર્ષ સુધી ખેતર રિપેર કર્યા ત્યારે રિપેર થઈ ગયા ચા પાછી બીજી લાઈન આવી અત્યારે ચાર મહિનાથી કામ ચાલુ છે ઉનાળા પાકનું વળતર આપ્યું છે ચોમાસા પાકનું કોઈને કાંઈ આપેલું નથી અને મારા ગામના અગિયાર ખેડૂતોના ખેતરમાં હાલની તકે માટીના ઢીગલા એમને પડ્યા છે ખેતરમાં વાવેતર કોઈપણ પ્રકારનું થયેલું નથી